આપણું ભવિષ્ય કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. શું છે આજની આપની કિસ્મતની રાશિઓના સંકેત જાણવા માટે કાર્યક્રમની જલ્દીથી શરૂઆત કરીએ. કાર્યક્રમમાં અમારી સાથે જોડાઈ ચૂક્યા છે નીરવભાઈ પંડ્યા. નમસ્કાર નીરવભાઈ. નમસ્કાર નીરવજી. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુમે દેવ સર્વકાર્યેષુ સર્વદા. નમસ્કાર દર્શક મિત્રો. તો જોઈએ આપણું ભવિષ્યમાં આજનું આપણું ભવિષ્ય. દર્શક મિત્રો, કાર્યક્રમની શરૂઆત કરીએ આજના પંચાંગથી. આજનો પંચાંગ તારીખ 19 ફેબ્રુઆરી 2019, વાર સોમવાર, તિથિ પૂર્ણિમા, માસ માઘ, પક્ષ શુક્લ, તેમજ નક્ષત્ર આશ્લેષા અને યોગ શોભન છે. ઉપરાંત સંવત્સર વિક્રમ 2075 અને સક્સવંત 1940 વિક્રમ સંવત ચાલી રહ્યો છે. આ સાથે આજનો સૂર્યોદય સમય 6:58 રહેશે, તેમજ આજની ચંદ્ર રાશિ સૂર્યોદયના 11:02 સુધી કર્ક રાશિ રહેશે. મતલબ આ સમયમાં જે બી કોઈ બાળકનો જન્મ થશે તો તેમનું નામાક્ષર ડ હ ઉપરથી રહેશે. ત્યારબાદ 11:03 બાદ ચંદ્ર મહારાજનું સિંહ રાશિમાં ભ્રમણ થશે. મતલબ 11:02 બાદ જો કોઈ બાળકનો જન્મ થાય છે તો તેમનું નામાક્ષર મ અને ટ થી રહેશે અને તેમની રાશિ જન્મ સિંહ રહેશે. હવે એક નજર જોઈએ આજની 12 રાશિઓ આપણા ભવિષ્યમાં. સૌપ્રથમ રાશિ છે મેષ. મેષ રાશિ જેમના નામાક્ષર છે અલ ઈ, આ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય રહેશે. સાથે શારીરિક સ્વાસ્થ્યનું જાતકોને ધ્યાન રાખવું જોઈએ, તેમજ વિશેષ યાત્રાના યોગ બની આવે છે, તેમજ વ્યાપાર વ્યવસાયને સારો અને લાભદાયી પણ રહેશે. આ સાથે વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ ઉત્તમ રહેશે. વૃષભ રાશિ. વૃષભ રાશિ જેમના નામાક્ષર છે બ વ ઉ, આ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્તમ રહેશે. વેપારમાં રોકાણ માટે સમય આજનો દિવસ ખૂબ જ સારો છે, તેમજ આવક ખર્ચમાં સંતુલન જાળવી શકશો. આ સાથે કાર્યક્ષમતામાં પણ વૃદ્ધિ થશે, તેમજ વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ ઉત્તમ છે. મિથુન રાશિ. મિથુન રાશિ જેમના નામાક્ષર છે ક છ ગ, આ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્તમ રહેશે, તેમજ મૂડી રોકાણમાં પણ લાભ થવાની સંભાવના છે. સાથે તમારો આત્મવિશ્વાસ પણ વધશે, તેમજ વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સારો રહેશે. કર્ક રાશિ. કર્ક રાશિ જેમના નામાક્ષર છે ડ હ, આ રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો મધ્યમ રહેશે. ભાગ્યવર્ધક કાર્યમાં થોડીક અડચણ પણ ઊભી થતી જણાશે, તો બહારના ક્ષેત્રોમાં યાત્રા દરમિયાન સાવધાની પણ જાળવવી, તેમજ વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સારો રહેશે. સિંહ રાશિ. સિંહ રાશિ જેમના નામાક્ષર છે મઠ, આ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્તમ રહેશે. વિવાદિત તેમજ વ્યાપારિક કાર્યોમાં આર્થિક લાભના નવા સ્ત્રોત તરફ વિચાર વિમર્શના યોગ જણાઈ આવે છે, જે ઉપરાંત પ્રિય વ્યક્તિની ભેટ પણ થઈ શકશે, તેમજ વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સારો રહેશે. કન્યા રાશિ. કન્યા રાશિ જેમના નામાક્ષર છે પઠણ, આ રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો મધ્યમ રહેશે. વ્યાપારમાં નાણાકીય મુશ્કેલીઓ પણ જણાશે, તેમજ મિલકત સંબંધી કાર્યોમાં થોડી સક્રિયતા પણ વધશે. આ સાથે વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ મધ્યમ રહેશે. તુલા રાશિ. તુલા રાશિ જેમના નામાક્ષર છે રથ, આ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્તમ રહેશે. વ્યાપારમાં ભાગ્યવર્ધક સફળતા પ્રાપ્તિના યોગ સારા આવ્યા જણાઈ આવે છે, તેમજ વિવાદ કોર્ટ કચેરીના મુદ્દે થોડુંક સાવચેત રહેવું. આ સાથે વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સારો રહેશે. વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિ જેમના નામાક્ષર છે નય, આ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્તમ રહેશે, તેમજ ફાઇનાન્શિયલ એટલે કે નાણાકીય કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે. મનોરંજન સંતાન સંબંધી કાર્યોમાં ધન પણ ખર્ચ થશે, તેમજ વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ ઉત્તમ રહેશે. ધનુરાશિ જેમના નામાક્ષર છે ભ ફ ધ અને ઠ, આ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્તમ રહેશે. વાહન પરિવર્તન સંબંધિત ભાગ્યવર્ધક કાર્યોમાં સારો એવો યાત્રાના યોગ જણાઈ આવે છે. દર્શક મિત્રો, આ રાશિના જાતકો માટે પદ પ્રતિષ્ઠા સંબંધી કાર્યોમાં વૃદ્ધિના યોગો સારા એવા જણાઈ આવે છે, તેમજ આજના દિવસ દરમિયાન વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ ખૂબ જ ઉત્તમ છે. મકર રાશિ. મકર રાશિ જેમના નામાક્ષર છે ખ જ, આ રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો મધ્યમ રહેશે.
તેમજ શુભ માંગલિક કાર્યોમાં આજના દિવસ યોગ સારા એવા જણાઈ આવે છે, તેમજ પૈતૃક આર્થિક સ્થિતિમાં લાભ સારા એવા જણાઈ આવે છે, પરંતુ શારીરિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ, તેમજ વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ ઉત્તમ રહેશે. કુંભ રાશિ. કુંભ રાશિના નામાક્ષર છે ગ, શ, શ અને સ. આ રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ રહેશે. વાહન સુખ પ્રાપ્તિના યોગ સારા એવા જણાઈ આવે છે, તેમજ કર્મ ક્ષેત્રમાં ભાગ્યવર્ધક યાત્રાના યોગ પણ સારા એવા જણાય છે, તેમજ વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ ઉત્તમ રહેશે. મીન રાશિ. મીન રાશિ જેમના નામાક્ષર છે દ, ચ, થ અને ઝ. આ રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ શુભ રહેશે. ધાર્મિક ક્ષેત્રમાં ભાગ્યવર્ધક યાત્રાઓના વિશેષ યોગ બની રહેશે, તેમજ આજે દિન શરૂઆત ગુરુજનોના આશીર્વાદ લઈ અને દર્શન કરવા જોઈએ, તેમજ વિદ્યાર્થીઓ માટે દિવસ ખૂબ જ ઉત્તમ રહેશે. દર્શક મિત્રો, આ હતી આપણા ભવિષ્યમાં આજની 12 રાશિઓ. હવે સમય થઈ ગયો છે સ્પેશિયલ એસ્ટ્રો ટિપ્સનો, તો આવો જાણીએ આજની સ્પેશિયલ એસ્ટ્રો ટિપ્સ. દર્શક મિત્રો, આજે એસ્ટ્રો ટિપ્સમાં તમારી જન્મ કુંડળીના ભેદ હું ખોલું. એવા યોગો જે તમારી કુંડળીમાં હશે તો તમે રંગથી રાજા બની જશો. ઉપરાંત કુંડળીમાં ઘણા બધા એવા યોગો છે જેની આપણે ચર્ચા આજે કરીશું, જેમાંના આજના એક યોગની ચર્ચા આપણે કરી રહ્યા છીએ. જેમ કે જન્માક્ષરમાં જો કોઈ કન્યાના અષ્ટમ સ્થાનમાં શનિ હોય તો આવા જાતકને સંતાનને લગતી સમસ્યાઓ ઊભી થઈ શકે છે. ખાસ કરીને મોટા ભાગના જન્માક્ષરોમાં આવા જાતકોને સંતાન તો થતા જ નથી, પરંતુ શાસ્ત્રમાં એની પણ વિધિ બતાવવામાં આવી છે. કોઈ સારા એવા બ્રાહ્મણોને તેમને બતાવી તમારી જન્મકુંડળી, એમના જન્મકુંડળીના આવા યોગોનું સરસ એવું નિરાકરણ થઈ શકે છે. આ સાથે કુંડળીના આવા જ યોગોની ચર્ચા કરીશું આવતીકાલે. ત્યાં સુધી જય ગણેશ, જય મહાદેવ, તેમજ સર્વને મારા જય શ્રી કૃષ્ણ. દર્શક મિત્રો, KTV ન્યૂઝ ગુજરાતીના આપણા ભવિષ્ય કાર્યક્રમના માધ્યમથી આપ અમારા ફેસબુક પેજ પર કમેન્ટ બોક્સ પર જઈ આપને મૂંઝવતા પ્રશ્ન લખી શકો છો. આપણા ભવિષ્ય કાર્યક્રમના અંતમાં તેના યોગ્ય પ્રત્યુત્તર આપવામાં આવશે. દર્શક મિત્રો, આપ અમારો કાર્યક્રમ YouTube પર પણ નિહાળી શકશો. YouTube પર KTV ન્યૂઝ ગુજરાતી લાઈક કરો, શેર કરો અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.